હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે, બરાબર ને? આજની તમને સ્લાઇડ જોઈને ખબર પડી ગઈ હશે કે આજે આપણે શું શીખવાનું છે, બરાબર ને? કારણ કે મેં તમને પૂછ્યું હતું કે ચિત્રમાં તમને કઈ કઈ વસ્તુઓ દેખાય છે, અને એ ચિત્ર પરથી મેં તમને વાત પણ કરી હતી કે ચિત્રમાં ઘર, ઝાડ, જમીન, આકાશ વગેરે દેખાય છે. પરંતુ ઝાડ અને ઘરની ઉપર આ સફેદ સફેદ શું છે? તો એ તો છે બરફ. અહીંયા નીચે પણ તમે જોજો, બધું જ સફેદ સફેદ. તો એ તો છે બરફ. તો બરફ કઈ રીતે? તો શિયાળાની ઋતુમાં અને ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે ને, તો ત્યાં બરફનો વરસાદ પડે છે. ક્યાં આગળ? તો જે ઠંડા પ્રદેશો છે ત્યાં આગળ. દરેક વસ્તુ પર બરફ, બરફ અને બરફ જ હોય છે. બરફની જાણે તો ચાદર છવાઈ જાય છે. તો ચલો, એવું જ આપણે આગળ આગળ શીખવાનું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, બરાબર ને? ચલો જલ્દીથી તમારી બુકમાં આજની તારીખ લખી લ્યો, આજનો વાર લખી લ્યો, આપણા ધોરણનું નામ લખી લ્યો, ધોરણ એક, આપણો વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. હવે સામાન્ય જ્ઞાનમાં આપણે આજે શું શીખવા માટે ભેગા થયા છીએ ખ્યાલ છે ને તમને લોકોને? કારણ કે આગળના લેક્ચરમાં થોડું ઘણું તો શીખી ગયા છીએ, અને જે બાકી છે તે આજે શીખવાનું છે, બરાબર? તો અત્યાર સુધી આપણે જે કાંઈ શીખ્યા છીએ તેનું એક વખત રિવિઝન કરી લઈએ, તો આપણને બધું જ ફરીથી તાજું થઈ જાય અને આગળ જે કાંઈ પણ શીખીએ તેમાં મજા આવે, બરાબર? તો બાળમિત્રો, અહીં તમારી સામે લખ્યું છે કે એક વર્ષની ત્રણ ઋતુઓ છે. એક વર્ષની ત્રણ ઋતુઓ છે. એક વર્ષ એટલે કે 12 મહિના. 12 મહિના થાય ત્યારે એક વર્ષ પૂરું થાય. જે મહિના 12 છે ને, એમ ઋતુઓ 3 છે. આખા વર્ષમાં આ 3 ઋતુઓ ફરતી રહે છે, જેમાં પહેલી ઋતુ છે શિયાળો, બીજી ઋતુ છે ઉનાળો, અને ત્રીજી ઋતુ છે ચોમાસું. આ 3 ઋતુઓના નામ છે, જેમાં આપણે અત્યારે શેના વિશે શીખીએ છીએ? તો એ છે શિયાળો, બરાબર ને? આપણે અત્યારે શિયાળાની ઋતુ વિશે સમજીએ છીએ. તો એમાંથી આપણે શીખવાનું છે, બરાબર? શિયાળો છે ને, તે 4 મહિના ચાલતી ઋતુ છે. એવી જ રીતે ઉનાળો છે, એ પણ 4 મહિના ચાલતી ઋતુ છે. અને ચોમાસું, એ પણ 4 મહિના ચાલતી ઋતુ છે. એટલે કે શિયાળો 4 મહિના, ઉનાળો 4 મહિના એટલે 8 મહિના, અને ચોમાસું એટલે 12 મહિના. તો 12 મહિનામાં એક વર્ષ
પૂરું થઈ જાય છે અને ત્રણેય ઋતુઓ એક વર્ષમાં આવી જાય છે, બરાબર? હવે આપણે આગળ જોઈએ તો જો આ શિયાળાની ઋતુ છે, આ ઉનાળાની ઋતુ છે અને ચોમાસાની ઋતુ છે, એટલે કે શિયાળામાં લોકો ગરમ કપડાં પહેરે છે, લોકોને ઠંડી અનુભવે છે, જ્યારે ઉનાળામાં લોકો પાતળા કપડાં પહેરે છે અથવા તો સુતરાઉ કપડાં પહેરે છે કે જેનાથી આપણો પરસેવો ચૂસાઈ જાય અને આપણને ગરમી ન લાગે. જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે તો વરસાદથી બચવા આપણે રેઇનકોટ પહેરીએ છીએ. અત્યારે આપણે શીખવાનું છે શિયાળા વિશે. તો શિયાળામાં લોકો કેવા કપડાં પહેરે છે? તો શિયાળામાં લોકો ગરમ વસ્ત્ર પહેરે છે. અહીં તમે જોઈ શકો છો, મેં તમને શિયાળામાં પહેરાતા વિવિધ કપડાં બતાવ્યા છે, બરાબર? અહીંયા પણ તમે જોઈ શકો છો, બરાબર ને? આ આપણે ગઈકાલે શીખી ગયા છીએ. જો દરેક બાળકોના સ્વેટર અલગ છે, ટોપી અલગ છે, મફલર અલગ છે, બરાબર ને? હાથના મોજા પણ અલગ છે, પગમાં પહેરવાના મોજા અલગ છે, બૂટ અલગ છે. બાળમિત્રો, મેં તમને કહ્યું હતું કે શિયાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો તેને કહેવાશે વિન્ટર, બરાબર ને? WINTER, વિન્ટર. હવે હમણાં મેં તમને વાત કરી એમ કે ચાર મહિના એક એક ઋતુ ચાલે છે, જેમાં શિયાળો છે તે નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિના સુધીની ઋતુ ગણાય છે. આપણે વારના નામ અને મહિનાના નામ શીખ્યા છે ને, એમાંથી નવેમ્બર મહિનો એટલે કે 11મો મહિનો, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એટલે કે 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો અને બીજો મહિનો, આ ચાર મહિનામાં શિયાળાની ઋતુ રહે છે. અને એવી જ રીતે જો ગુજરાતી મહિનાનું જોઈએ ને, તો તેમાં કાર્તક મહિનાથી લઈને મહા મહિના સુધી શિયાળાની ઋતુ ગણાય છે. જો કાર્તક, માગસર, પોષ અને મહા આ ચાર ઋતુ એક ગુજરાતી મહિના પ્રમાણે અને અંગ્રેજી મહિના પ્રમાણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિનામાં શિયાળાની ઋતુ રહે છે. આ ઋતુમાં લોકો આવા કપડાં પહેરે છે, આ દરેક પ્રકારના સ્વેટર, શાલ, મોજા, ટોપી, કાનપટ્ટી આ બધા જ જાડા કપડાં કહેવાય છે. કેવા કપડાં છે? જાડા કપડાં છે, જેના કારણે ઠંડી આપણને લાગતી નથી. આ કપડાં શેમાંથી બનેલા હોય છે, ખ્યાલ છે તમને લોકોને? તો જો આ દરેક જાડા કપડાં છે એ ઊનમાંથી બનેલા હોય છે. શેમાંથી બને છે? ઊનમાંથી. ઊન છે તે જાડું છે અને ગરમ છે, તો તેમાંથી બનતા કપડાં પણ જાડા અને ગરમ બનશે અને એ પહેરવાથી આપણને ઠંડીથી રાહત મળે છે, બરાબર ને? નાના બાળકોથી લઈને મોટા લોકો એટલે કે વડીલ લોકો સુધીના સ્વેટર અને ગરમ વસ્ત્રો ઉપલબ્ધ હોય છે અને દરેક લોકો ઠંડીથી બચવા આવું પહેરે છે. હવે આપણે વાત કરીએ તો મેં તમને કીધું હતું
કે ઠંડીથી બચવા લોકો જાડા ગરમ વસ્ત્ર તો પહેરે છે, પરંતુ બીજું શું કરે છે? તો લોકો તાપણી કરે છે. શું કરે છે? તાપણી. મોટા ભાગે રાતના સમયમાં અને વહેલી સવારે ઠંડી ખૂબ જ લાગતી હોવાથી એ સમય પર લોકો તાપણી કરે છે. તમે અહીંયા જોઈ શકો છો, બે નાના બાળકો છે, તે લાકડાનું થડ છે તેના પર બેઠા છે અને વચ્ચે તાપણું કર્યું છે. નાની મોટી વિવિધ લાકડીઓ છે, તેને ભેગી કરીને તેને અગ્નિ કરી છે અને તેને સળગાવ્યું છે. બરાબર, અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ છોકરો છે તે એક સ્ટૂલ પર બેઠો છે, એટલે કે એક પથ્થર પર બેઠો છે અને તેણે ટેન્ટ બાંધ્યું છે. બાળમિત્રો, તમને યાદ છે આપણે હમણાં જ તે ઘરના પ્રકારો વિશે શીખ્યા હતા? એમાં આવો ટેન્ટ આવ્યું હતો. તો ત્યાં પણ ઠંડી પડતી હોય છે, જે પર્વતીય વિસ્તારો છે, જ્યાં રણ પ્રદેશ છે, જ્યાં ખુલ્લો વિસ્તાર છે, ત્યાં તો ખૂબ જ ઠંડી લાગતી હોય છે. એવા સમયે લોકો આવી રીતે ટેન્ટ બાંધીને રહેતા હોય છે, તો થોડી વાર તેઓ તાપણું પણ કરે છે. ટેન્ટની બહાર તેઓ તાપણું કરે છે. જે સૈનિકો હોય છે કે જે ફરવાલાયક સ્થળો છે, જે ઠંડા પ્રદેશ છે, ત્યાં લોકો આવી રીતે ટેન્ટમાં રહીને અને તાપણું કરીને પણ આનંદ કરે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, જો નીચે દરેક જગ્યાએ બરફ જ છે. આ બધા પર્વતીય વિસ્તારો છે, ઠંડા વિસ્તારો છે, ત્યાં બરફનો વરસાદ થાય છે. આપણે તો અહીંયા વરસાદ નથી થતો તો પણ આટલી બધી ઠંડી લાગે છે. ઠંડા પાણીથી નાહી પણ નથી શકતા, તો જે આવા વિસ્તારો છે ત્યાં તો લિટરલી બરફનો જ વરસાદ થાય છે, તો ત્યાં કેટલી બધી ઠંડી હશે? એટલે લોકો આવી રીતે નાની મોટી લાકડીઓને ભેગી કરીને અથવા તો અલગ અલગ વસ્તુ ભેગી કરીને તાપણું કરે છે. તેની સામે બેસવાથી આપણને ગરમાવો થાય છે અને આપણને રાહત મળે છે. આ ઉપરાંત લોકો ઘરમાં પણ તાપણું કરે છે. તો ઘરમાં કઈ રીતે? ઘરમાં કઈ આવી રીતે તાપણું કરાય? લોકો આવી રીતે ઘરની બહાર કે ઘરના ફળિયામાં કે કોઈ મેદાનમાં આવી રીતે તાપણું કરે છે. પણ આ દિવસોમાં આખા ઘરમાં પણ ગરમાવો રહે, ગરમી જળવાઈ રહે, તે માટે લોકો ઘરે પણ તાપણું કરે છે. તો કઈ રીતે? તો એ પણ તમને હું બતાવું. અહીંયા તમે જોઈ શકો છો, આ ઘર છે બરાબર, અહીંયા સરસ મજાનું ફર્નિચર છે. હવે આ જે ભાગ છે, એટલે કે ઘરમાં એક એવી જગ્યા રાખી હોય છે, તેમાં લાકડા અને તાપણું થતી હોય તેવી વસ્તુઓને ગોઠવીને તાપણું કરવામાં આવે છે. તેનો ધુમાડો, તેની વરાળ, તે બધું જ ડાયરેક્ટ ઘરની બહાર જાય અને ઘરને નુકસાન ન થાય તેવી રીતે વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે તમે અહીં જોઈ શકો છો. અહીંયાથી તેની અગ્નિ, તેનો ધુમાડો, તે સીધું ઘરની ઉપર જાય છે, એટલે કે ઘરની બહાર નીકળે છે. તે આપણા ઘરને નુકસાનકારક નથી. સ્પેશિયલી આટલી જગ્યા હોય છે તાપણું કરવા માટે. તેની સામે બેસીને પણ આપણે તાપણું અનુભવીએ છીએ અને ઘરમાં આપણે સોફા સેટ હોય કે કોઈ ખુરશી છે ત્યાં બેસીને આપણું કામ કરતાં કરતાં પણ તેનો આનંદ લઈ શકીએ છીએ. બરાબર, આની સિવાય હું તમને હજી પણ બતાવું. જો અહીંયા તમે જોઈ શકો છો, છે ને, જેમ એક રૂમ હોય તેવી રીતે
એટલી જગ્યા હોય છે કે ત્યાં હવનકુંડની જેમ તાપણું કરવામાં આવે છે, તેની માટે યોગ્ય સામગ્રી હોય છે તે ત્યાં જ રાખવામાં આવે છે, તેની સામે બેસીને આપણે આપણું વર્ક પણ કરી શકીએ છીએ। જેમ કે અહીંયા તમે જુઓ છો ચા છે, બુક પડી છે, આપણે આપણું લખવાનું કાર્ય, વાંચવાનું કાર્ય, નાસ્તો વગેરે આપણે આની સામે બેસીને કરી શકીએ છીએ, જેના કારણે આખા ઘરમાં ગરમાવો રહે છે અને આપણને ઠંડીથી રક્ષણ પણ મળે છે। મેં તમને કહ્યું એમ કે તેની કોઈ પણ આડઅસર નથી થતી, ઘરમાં નુકસાનકારક નથી, તેમનો ધુમાડો છે, તેમની વરાળ છે, તે બધું જ ઘરની બહાર જતું રહે છે, બરાબર। તો આવી રીતે શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં તો પહેરે છે, સાથે સાથે આવી રીતે તાપણું પણ કરે છે। આ ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુઓ થાય છે શિયાળાની ઋતુમાં એ ખ્યાલ છે તમને? તો ચલો આપણે એ પણ જોઈ લઈએ। લોકો જ્યારે બજારમાં ફરવા જાય ને તો કંઈક નાસ્તો કરતા હોય છે, તો આ સમયે કઈ વસ્તુ ખાવી હિતાવહ રહી છે એ ખ્યાલ છે તમને? જો અહીં તમારી જેમ જ નાના નાના કેટલાક છોકરાઓ છે, તે બધા ભેગા મળીને બહાર બજારમાં ફરવા આવ્યા છે, તો બજારમાં તો મૂળાની મોટી કેટલીક બિલ્ડિંગ્સ હોય, ઘર હોય, દુકાનો હોય, નાના નાના સ્ટોલ હોય, રસ્તા પર કેટલાક વાહનો પસાર થતા હોય, અને દરેક દુકાન કે સ્ટોલમાં અવનવી વસ્તુઓ મળતી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ દુકાન છે, કપડાની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, મેડિકલની દુકાન હોય, કે બેકરી હોય, વાસણની દુકાન હોય, દરેક પ્રકારની દુકાનો હોય છે બજારમાં। આ ઉપરાંત નાના મોટા સ્ટોલ કે જે ખાણીપીણીના સ્ટોલ હોય છે, તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર ને? હવે જો દરેક ઋતુ પ્રમાણે ખોરાક હોય છે, જેમ કે શિયાળો હોય તો એના નિમિત્તે કંઈક ખોરાક હોય છે, ઉનાળો ચાલતો હોય તો ત્યારે શું આપણને ગરમી થાય છે, તો ગરમીથી બચવા આપણે ઠંડુ પાણી પીએ છીએ, ઠંડા કોલ્ડ્રિંક્સ પીએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ, ચોમાસું ચાલતું હોય તો વરસાદ આવતો હોય તો તેમાં ગરમ વસ્તુ આપણને ખાવાનું મન થાય, તો જેમ કે ભજીયા છે, બટેટાવડા છે, મકાઈ છે, આ વસ્તુ આપણે ખાઈએ છીએ। તો એવી રીતે શિયાળામાં કઈ કઈ વસ્તુ ખાઈ શકાય એ ખ્યાલ છે તમને લોકોને? કે શિયાળામાં આપણે કઈ કઈ વસ્તુઓ ખાઈ શકીએ છીએ, તો ચલો એ પણ હું તમને સમજાવું। જો આ સમયે આપણે બને એટલી ગરમ વસ્તુ ખાતા હોઈએ છીએ, જેમાં અત્યારે તમે જુઓ છો એ છે સૂપ। તમને શું દેખાય છે? આમાં સૂપ છે। ઠંડીથી બચવા આપણે ગરમ ગરમ વસ્તુ ખાઈએ તો આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને ઠંડી ઓછી થાય છે। અહીંયા તમે જોઈ શકો છો કે ચૂલો કર્યો છે, એટલે કે ગરમ ભઠ્ઠી પર અહીંયા સૂપ છે તે ગરમ થાય છે, બરાબર। તમને ખ્યાલ હશે કે તમે બજારમાં ફરવા જાઓ કે કોઈના લગ્ન પ્રસંગમાં જાઓ તો સૌથી પહેલાં આવું સૂપ હોય છે। આ ઉપરાંત આપણે કોઈ હોટેલમાં જમવા જઈએ તો ત્યાં પણ સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં સૂપ હોય છે। સૂપ પીવાથી આપણા શરીરમાં ગરમી થાય છે, એટલે કે ગરમી ઉત્પન્ન થાય અને આપણને ભૂખ પણ વધારે લાગે છે,
તો આ સૂપ છે તે શિયાળામાં પીવાલાયક સારી વસ્તુ છે। આ ઉપરાંત એવી બીજી કઈ કઈ વસ્તુઓ છે? તો સૂપ અને તેની સાથે સાથે ચા, કે લોકો ગરમ ચા પીવે છે અને તેના કારણે પણ આપણા શરીરની અંદર ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર। તમે આ જુઓ છો કે ગરમ ગરમ વસ્તુ હોય ને એમાંથી વરાળ ઉત્પન્ન થાય છે। તમે જોઈ છે તમારા મમ્મી પણ ક્યારેક રસોઈ બનાવે તો ગરમ ગરમ હોય ને તો ઉપર જો વરાળ હોય, દેખાય છે આ। ત્યારબાદ તેનું બાષ્પીભવન થઈ જાય છે, દેખાય છે ને તમને। જ્યારે આવી રીતે વરાળ દેખાય ત્યારે સમજી જવું કે તે વસ્તુ ખૂબ જ ગરમ છે, બરાબર। ચલો આપણે સૂપ જોયું, ચા જોઈ, આ સિવાય બીજી કઈ વસ્તુ છે? તો એ છે કોફી। ચા, કોફી, દૂધ, બોર્નવિટા, સૂપ, આ બધી ગરમ વસ્તુઓ આપણે પીવી જોઈએ, બરાબર। આ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ છે? તો ચલો એ પણ આપણે જોઈ લઈએ। તમે લોકોએ આ તો જોયું ને, ચા છે, કોફી છે, સૂપ, આ શું છે ખ્યાલ છે તમને લોકોને? વિચારો તો આ શું દેખાય છે તમને લોકોને? એક ગ્લાસ છે, ગ્લાસની અંદર શું છે? હા, જો ઘણા બધા બાળકો વિચારવા માંડ્યા, માં શું દેખાય છે તમને? સફેદ સફેદ છે, ક્રીમ કલરનું છે, દૂધ છે આ કે છાશ છે? તો બાળ મિત્રો, શિયાળામાં અને એ પણ આવી ઠંડીમાં શું છાશ પીવાય? તેનાથી તો વધારે ઠંડી લાગે। તો અહીંયા આ છાશ નથી તો શું છે? તો આ છે દૂધ, અને ખાલી દૂધ નથી, દૂધમાં કંઈક બીજું મિક્સ કરવામાં આવ્યું છે। જો તો શું છે આ? તો આ છે ખજૂરવાળું દૂધ। શિયાળામાં સૂપ અને ચા કોફીની સાથે સાથે લોકો ખજૂરનું દૂધ પણ ખૂબ જ પીવે છે, જે એકદમ ગરમ હોય, તેમાં ખજૂરને પીસીને તેમાં એડ કરવામાં આવ્યું હોય, ત્યારબાદ તેમાં કાજુ બદામ નાખેલા હોય છે, તે ગળ્યું, મીઠું અને ગરમ ગરમ, તે પીવાથી પણ આપણને ઠંડીમાં રાહત રહે છે। તો આ દૂધ છે, ખજૂરનું દૂધ છે। હવે ખજૂર તો તમે જોયા છે ને, ખજૂર કેવો હોય યાદ છે ને બધાને? તો જો આ ખજૂર છે, તે ખૂબ જ ગળ્યા હોય છે, તેને ખાતા તેની અંદરથી ઠળિયો નીકળે છે। ઠળિયા વગરના ખજૂરને મિક્સરમાં ક્રશ કરવામાં આવે છે અને તેને પછી દૂધની અંદર એડ કરવામાં આવે છે। તો આ દૂધની અંદર ખાંડ, ખજૂર, કાજુ, બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સ નાખીને સરસ મજાનું ખજૂરનું દૂધ તૈયાર કરવામાં આવે છે અને શિયાળામાં લોકો તેને હરખથી પીવે છે। તો આ છે ખજૂરનું દૂધ અને આ છે ખજૂર કે જેમાંથી બને છે। જ્યારે આ ખજૂર સુકાઈ જાય ને તો તેમાંથી ખારેક બની જાય છે। ખારેક પણ તમે લોકોએ ખાધી હશે કે જે ખાવામાં કડક હોય છે તો પણ તે ગળ્યું હોય છે। તો ખજૂર જ્યારે સુકાઈ જાય ત્યારે તેનું રૂપાંતર ખારેકમાં થાય છે।
ખ્યાલ આવ્યો તમને લોકોને? તો આ ઋતુમાં આપણે ખાવાની વસ્તુમાં કઈ કઈ વસ્તુ જોઈ? જેમ કે સૂપ, ચા, કોફી, ખજૂરનું દૂધ, આ ઉપરાંત ગરમ વસ્તુ છે એ. હવે આ શું છે? કોઈને ખ્યાલ આવે છે? ઉપર નામ પણ લખ્યું છે, પરંતુ તે ઇંગ્લિશમાં લખ્યું છે. તમારે એ વાંચવાની કોશિશ કરવાની છે. તો ચલો વાંચો તો જલ્દી જલ્દી. એક એક લેટર છે તેને વાંચવાનો છે. ચલો સૌથી પહેલા આ શું લખ્યું છે, ત્યાર પછી આ, આગળ એક એક લેટરને ઓળખવાનો છે તમારે. ખ્યાલ આવ્યો શું લખ્યું છે? તો ચલો હું બતાવું તમને. અહીં લખ્યું છે કે એ સી એચ એ આર આઈ વાય યુ, એટલે કે કચરિયું. શું લખ્યું છે? કચરિયું. અહીંયા બે પ્રકારનું કચરિયું છે. હવે આનું એક બીજું પણ નામ છે, એટલે કે એ નામ છે સાની. શું નામ છે? સાની. સને કાનો સા, નને દીર્ઘ ની, સાની. જે તલમાંથી બનતી વસ્તુ છે, અને તલ બે પ્રકારના હોય છે, એટલે કે બે રંગમાં હોય છે. એક કાળા રંગના તલ અને એક સફેદ તલ. સફેદ તલ ખરી, પરંતુ દેખાવમાં આપણને ક્રીમ કલરમાં દેખાય છે. તો આવી રીતે બે પ્રકારના તલ છે, બે રંગના તલ છે, અને તેમાંથી બંને તલમાંથી આવી રીતે કચરિયું એટલે કે સાની બને છે. કોઈ સાનીમાં આખા તલ હોય તો કોઈમાં તેને ભૂકો હોય છે. આ સાનીમાં ઘણી બધી વસ્તુને મિક્સ કરવામાં આવે છે, જેમ કે કાજુ, બદામ, ટોપરું, મગતરીના બી, દ્રાક્ષ. દ્રાક્ષ એટલે પેલી લીલવા દ્રાક્ષ આવે ને, ડ્રાયફ્રૂટ્સની દ્રાક્ષ એ. આ ઉપરાંત ખાંડ, માવો વગેરે એડ કરીને સાની બનાવવામાં આવે છે. સાની એવી વસ્તુ છે કે નાના બાળકોથી લઈને વડીલ લોકો દરેકને ભાવતી વસ્તુ છે. તે શુદ્ધ ઘીમાં બનેલી વસ્તુ છે. અહીંયા તમે જુઓ છો, આ કાળા તલની સાની છે અને આ સફેદ તલની સાની છે. તેમાં કાજુ, બદામ, ટોપરું, મગતરીના બી, ખજૂર વગેરે વસ્તુ નાખીને સાની તૈયાર કરવામાં આવે છે. જો આગળ પણ બતાવું તમને, જોઈ તમે અહીંયા. જો આ છે ને, એ સફેદ તલની સાની છે. તેમાં બદામ, કાજુ, ખજૂર, ટોપરું, આ બિયા, આ બધું દેખાય છે ને તમને? તેનાથી સ્વાદ સરસ લાગે છે અને દેખાવ પણ સારો લાગે છે. એવી જ રીતે અહીંયા છે કાળા તલમાં સાની. જો એમાં પણ કાજુ બદામ દેખાય છે. દ્રાક્ષ દેખાય છે, અખરોટ દેખાય છે. જુઓ છો ને તમે, આને ટોપરાનું છીણ કરીને નાખ્યું છે. તો આટલી સરસ મજાની વસ્તુ કોને ન ભાવે? મને તો બહુ ભાવે છે હો, તમને લોકોને ભાવે છે ને? તો શિયાળાની ઋતુમાં આ ખાવાથી આપણા શરીરમાં શક્તિનો વધારો થાય છે.
તલ અને તલની સાની ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ શક્તિ મળે છે. તો દરેક બાળકોએ મમ્મીને કહેવાનું કે મમ્મી મને સાની બનાવી દો, અને અથવા તો બહારથી લાવીને ખાવાની. પરંતુ આ સાની છે તે શિયાળામાં વધારે મળે છે અને શિયાળામાં વહેલી સવારે ખાવાથી ગુણકારી છે. તો તમે બધા ખાશો ને? આ બધા વસાણા કહેવાય છે જે આપણે શિયાળામાં ખાવું જ જોઈએ, બરાબર? જો આ શું છે? તો આ પણ અડદિયો છે, બરાબર? આ સાથે બીજી એવી કેટલીક વસ્તુઓ છે જે આપણે ખાવાની છે, અને હવે એ વસ્તુ હું તમને આગળના લેક્ચરમાં બતાવીશ, બરાબર? તો ત્યારે આપણે હજી કેટલીક વસ્તુ જોવાની છે. તો આપણે ફરી પાછા મળીશું આવા સરસ મજાના ટોપિક સાથે, અને નવું નવું જાણવા માટે, નવા નવા ચિત્રો જોવા માટે. તો તમે બધા જલ્દીથી રેડી થઈ જજો. આજ માટે તમને બધાને થેન્ક યુ. આપણે ફરી પાછા જલ્દીથી મળીશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. ઓકે, ગુડ બાય.